આમાં ભૂલ થાય હું નથી નિશાન સુખ માફ પણ નિશુ નિશાન આપશે પણ હવે આ નો હાલે કારણ કે આવી બે ચાર વખત ભૂલ કરી ગયા છે પાછું એનું નવું થઈ જાય વસ્તુ એક જ છે કે પત્ની સાક્ષી પત્ની સાક્ષી અને વકીલની સાક્ષી કારણ કે વકીલ છે એ કોરાટ છે બાપ સાક્ષીએ લખાણ કરીને આપે સમજી ગયા તમે આ વસ્તુ લખાણને મનાય છે લખાણ કરી દે કે હવે પછી અમે કોઈ જાતની આવી ભૂલું નહીં કરી એ લખાણ આપે બીજી વાત કે સનાતન ધર્મમાં બધા આવી ગયા એ પણ એક સ્વામી અમારો ધર્મનિયારી અમારો ભાઈ જ છે અમારે કોઈથી વિરોધ નો પણ વિરોધ અમને કહીને લે તો ચારણની જગદંબાનું અપમાન કર્યું અઢારે વરણની માં છે અઢારે વરણની મોગલ છે ઘોડિયાર પણ અઢારે વરણની છે આવડ અઢારે વરણ મોમાય ચામુંડ જે જે તમે માનતા હોય દેવસ્થાનો જે તેનો ધર્મને જે જેની ફરજ કોઈની લાગણી દુભાવે નહીં અને સનાતન ધર્મમાં તો અઢાર વરણ ભેળો જ હોય પણ આવી ભૂલ કોઈથી કરાય નહીં તમે આ ભૂલ કરી છે બરોબર તમે માફી માગો છો પણ કાલ બીજી ભૂલ ન કરો ને હું ખાતરી એટલે અમને લખાણ જોવે કાયદેસરનું લખાણ જોવે નહીં કોર્ટ થરું લખાણ જોવે વકીલ થરું એની તમે લોટરી કરી દો લખાણ કરી દો જેથી પાકું થઈ જાય જીભાન મોખી જ નહીં લખી એ જોવે બીજી વાત હવે પછી અમે આવી કોઈ ભૂલ ન કરશું બીજું તમારો ધર્મ રાખો અમારે તમારા ધર્મથી કોઈ મતલબ લેવો નથી લેવા નથી તમે અમારા ભેળા જ છો પણ તમારો ધર્મ અમારા હેરો હેર જ છે કારણ કે શિવથી મોટો દુનિયામાં કોઈ નથી શિવે ઝેર પીધું છે જગતનું અને શિવના ભક્તો છે અમે બધા એમાં તમે આવી ગયા અમે ઝેર પી છે પણ જયારે ઓકાવાનું તમે કરો ને પછી અહીંયા સુનવાણી આવે છે આ સુનવાણી થઈ ગઈ અઢારે વરણમાં વિરોધ ઉપડી ગયો અઢારે વરણ વિરોધ ઉપાડી લીધો એક જાતની સુનવાણી કહેવાય ઝેર પીવી છે અમે સંતો ઝેર પી જાય સંતો કોઈથી તપતા જ નથી તપે ક્યારે કે જયારે પગથી માથે માથે કઈ તમારા બોલવું પડે છે તમે ધર્મની આરે જ છો પણ અમારા ધર્મને તમે ઠેસ પૂગે એવું વર્તમાન ન કરો તમારો ધર્મ તમારી આ રાખો અમારે તમારા ધર્મથી કોઈ લેવા દે કારણ કે તમે અમારામાં જ છો મૂળ માના જ સંતાનો તમે કારણ કે મા હતી તય આપણે હતા માથી મોટું દુનિયાની માલપુર કોઈ છે નહીં કારણ કે આખા બ્રહ્માંડની તાગાત 14 ભવનમાં રહેતી ઊંડણમાં આપ લેતી ઊંડણ એટલે માનો ખોળો છે એમ શિવ અને શક્તિ આ જેને કહે આદિ અનાદિથી આનો કોઈ આકાર નથી આનો કોઈ પાર નથી આને કોઈ મિટાવી ન શકે સનાતન ધર્મ આદિ અનાદિથી હલાવે છે અને આ ભારત દેશ છે કારણ આ ભારત દેશની માલકોર એવા ભરત રાજા થઈ ગયા જેને કહેવાય આખા ભારતનો રાજા એની ઉપર એનો અશોક ચક્ર આજની તારીખમાં આપણી સરકારે બહુ સારું કામ કર્યું છે જે શબ્દ કાઢી નાખ્યા છે એમાં હું બહુ રાજી છું કારણ કે ભારત શબ્દ લાગ્યો છે ભારત અત્ય મહાન છે 5000 વર્ષથી ભગવાન કૃષ્ણે પણ મહાભારત ગીતા ગાય છે આ ભારત દેશ છે સંસ્કૃતિનો દેશ છે ભગવતીનો દેશ છે સંત સુરાનો દેશ છે અને મારા સનાતન ધર્મનો દેશ છે અઢારે વર્ણનો દેશ છે પણ કોઈ પણ ધર્મને હાનિ કરે તો એને આ દેશમાંથી એની સામે આપણે વિરોધ કરવો કરવો ને કરવો પણ એ માફી જાહેરમાં માગે છે એમ નહીં લેખિત આપણે લેખિતમાં એ લખીને દઈ દે કે હવે અમે આવું કરશો નહીં તમારા ધર્મથી અમને કોઈ વિરોધ નથી પણ તમારો ધર્મ મોટો કરવો તો આ સનાતન ધર્મની હાનિ લાગી રહ્યા છે હું 18 વર્ષને કહું છું કોઈના ધર્મની લાગણી દુભાઈ પર હા મને પોતાના હિતો તરવર હશે મારાથી બોલાઈ જાય હું તરત કહી દઉં ભાઈ મને માફ કરજો મારાથી બોલાઈ ગયું કારણ જીભ છે લપસી જાય પણ એનો પસ્તાવો કરો આ તમે જો પેલા માફી માગી લીધી તો આટલા આ હોળી જ ન થાય આ આખો ભારત દેશ બહાર આવી ગયો સનાતન ધર્મના હિન્દુ ધર્મ બધા આવી ગયા 18 વર્ષ એમ તમે અમારી હારે જ છો એમ હાઉની હારે રહેવાનું છે તમારો ધર્મ તમે હાચવો હવ હોની ફરજ જે જેનો ધર્મ ન હોવું ફરજ પણ કોઈનો દુઃખ દુભાય કોઈનું પાત્ર દુભાય કોઈની લાગણી દુભાય કોઈનું દેવસ્થાન દુભાય એવું કોઈની બફાટ કરવો નહીં એક જ વસ્તુ છે આહાર શુદ્ધ રાખો તમારો આહાર શુદ્ધ તો વિચારો શુદ્ધ અને આ સંતો જે ગરવા ગિરનારની ગોદીમાં બેઠા છે ને એ પેટે પાટા બાંધી દે છે ભૂખા થાય છે ને પેટે પાટા બાંધી દે પણ અનુષ્ઠાની મૂકતા નથી આજ રાત દિવસ આજે જે સનાતન ધર્મ માટે 18 વર્ણ માટે ધૂણા જાગૃત કરીને બેઠા છે યજ્ઞ જાગૃત કરીને બેઠા છે જાપ જપે છે આવા સંતોનું આપણે ધ્યાન રાખવાનું કારણ કે સંત સુરાનો દેશ છે ભગવતીનો દેશ છે 18 વર્ણનો છે આપણે 18 વર્ણને લઈને હાલવાનું છે કોઈના ધર્મને લાગણી દુભાય એવું કોઈને કરવાનું છે નહીં એક મોગલ ધામથી બાપુનો તમને અવાજ છે બાપ જય મોગલ જય મણિધાર જય વડવાળી